આગળ વાત કરીએ તો અયોધ્યાના રામ મંદિરમાં કરોડો રૂપિયાના ઘરેણાની ચોરીની ઘટના સામે આવી છે. રામ લલ્લાના મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્રએ આ અંગે ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે સ્થાનિક તંત્ર દ્વારા છેલ્લા બે દાયકામાં કરોડો રૂપિયાની ઉચાપાત કરવામાં આવી છે. રામ જન્મભૂમિના દર્શને આવતા લોકો કરોડો રૂપિયાનું દાન કરતા હોય છે, પરંતુ આ દાનનો કોઈ જ હિસાબ સ્થાનિક તંત્ર પાસે નથી. અયોધ્યા મંદિરના મુખ્ય પૂજારીના આ ખુલાસા બાદ ખળભળાટ મચી ગયો છે. જોકે કેટલાક લોકોનું માનવું છે કે મંદિરના સંચાલન માટે આપવામાં આવતી રકમમાં ઘટાડો થતાં આચાર્ય સત્યેન્દ્રનાથે ખોટો આરોપ લગાવી રહ્યા છે. થોડા સમય પહેલા રામનવમીની ઉજવણી દરમિયાન 51,000 રૂપિયાનો ખર્ચ થયો હતો. જોકે તંત્રએ માત્ર 41,000 રૂપિયા આપતા મંદિરના પૂજારીઓ તંત્રથી નારાજ થયા હતા અને આ મામલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સુધી પણ પહોંચ્યા હતા. જોકે નવાઈની વાત એ છે કે જે રામ જન્મભૂમિનો મુદ્દો ઉઠાવીને ભાજપ સરકાર સત્તામાં આવી છે, પરંતુ હવે મંદિર પર જ સ્થાનિક તંત્ર પૂરતું ધ્યાન આપી નથી રહ્યું, એટલે આ વિવાદ વધુ વકરે તેવા